गुड मॉर्निंग विद्यार्थी, धोरण सात विषय गुजराती पाठ चार बे खानानो परिग्रह प्रसंग वर्णन लखना छे मनुबेन गांधी। ए गांधीजी साथे जा मनुबेन रहता था कायम। आपण आ पाठमां गांधीजी विषे आपणनो एक प्रसंग आप्यो छे, ए प्रसंग विषे आपणे समझवानो छे पाठ। अने दरेके चोपड़ीओ लाई देवानी विद्यार्थीओ, अने आ पाठ हूँ समझाव छू, ए चोपड़ी खोलो अने पाठ वाँचो। वाँचीने हूँ जे समझूती कराऊँ छू, पाठनो परिचय आपू छू, ए तमारे बराबर बराबर सांभळवानो छे। तो जुओ, महात्मा गांधी विषेनी आ एक सरस प्रेरक प्रसंग छे। आ महात्मा गांधीजीने एवो एक प्रसंग आप्यो छे કે આપણા જીવનમાં પણ આપણે ખાસ ઉતારવાની જરૂર છે અને શીખવાની પણ જરૂર છે। કેવા ગાંધીજી હતા એ આપણે સમજવાનું છે। આપણે ગાંધીજી જેવા તો ના બનીએ, પણ ગાંધીજી જેવા થોડા ગુણો તો આપણે આપણા જીવનમાં ઉતારવા જેવા તો ઉતારવા જ જોઈએ। આપણે આજના સમયમાં તે વધુ પ્રસ્તુત છે। અહીંની મનુબેન ગાંધીજીની સગવડો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બામાં બે ખાના માગી લે છે। હવે બાપુ ગાંધીજીને ટ્રેનમાં બેસવાનું છે, બેસવાનું ગાંધીજીને એક જ છે, છતાં બે ખાનાની જગ્યા માગે છે ટ્રેનમાં। મનુબેન માગી લે છે બાપુ માટે। હવાઈ જહાજની મળતી સગવડને નકારી બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા। હવે આજના નેતાઓ તો તમે જુઓ છો ને કે જ્યાં સુધી પ્લેનમાં ફરવા મળતું હોય, પ્લેનોમાં ફરવા મળતું હોય હવાઈ જહાજોમાં, ત્યાં સુધી કોઈ જે ટ્રેનમાં જાય નહીં। ત્યારે ગાંધીજી કેવા છે જુઓ, હવાઈ જહાજમાં સગવડ મળતી હતી છતાં એને નકારી એટલે ઠોકરાઈ દીધી કે મારે હવાઈ જહાજમાં મારે બેસવું નથી। મનુબેને બે કાના માગ્યા છે। મનુબેન છે એમની સાથે રહેતા હતા, કામમાં રહેતા હતા, એમની જોડે સાથ આપતા એમને, તો એમને ટ્રેનમાં બે ખાના માગ્યા। એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુએ ઠપકો આપ્યો। બાપુને ખબર પડી કે હું એકલો છું અને મનુબેને બે ખાના માગ્યા છે, એટલે પૌત્રીને ઠપકો આપ્યો કે કેમ તે બે ખાના માગ્યા, કે છે મારે એકલાને જવાનું છે, મારે બે ખાના જોઈએ નહીં, એમ કરીને એને બહુ જ ઠપકો આપ્યો અને બહુ જ બોલ્યા, આજે આપણે હોઈએ તો એવું કરીએ, આપણને તો બે મળતું તો ત્રણ ક્યારે મળે એવી ઈચ્છા રાખીએ એકલા હોઈએ તોય। પણ જ્યારે બાપુ કેવા છે, બે મળ્યું છતાંય શું કહે છે કે મારા એકલાની જગ્યાએ એક જ ખાનું જોઈએ, મારે બે ખાના જોઈએ નહીં। આવા બાપુ હતા, એટલે આવા વિચારો બાપુના આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ અને બાપુ જેવું થોડુંક તો બનવું જ જોઈએ। તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડી। રેલવે સ્ટેશનના માસ્ટર ખરા ને, એમને બોલાવ્યા અને કહ્યું કે આ બીજા ખાનાની સગવડ મારે જોઈતી નથી, પોતાના કપ કરતાં વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા કહે છે। જુઓ કેવા બાપુજી છે ગાંધી બાપુના જીવનમાં, તમે સમજો કેટલું બધું સમજવાનું છે કે બાપુ કપ કરતાં કશું વધારે વાપરતા ન હતા, કે કપ કરતાં જો વધારે વાપરવું એ એક જાતની હિંસા છે। શું છે? હિંસા છે। અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છબી ઉપસે છે। આપણે શું કહે છે, રાષ્ટ્રપિતા આપણે એમને પિતા કહીએ છીએ, આપણો આખું હિન્દુસ્તાન, આપણું ભારત દેશ એમને ગાંધીજીને પિતા કહીએ છીએ, રાષ્ટ્રપિતા છે, પિતાનું બિરુદ આપ્યું છે। કેમ આપ્યું છે? કારણ કે એમને સારા સારા કામો કર્યા છે, કોઈ અને કેવો લડત લડ્યા, તમે જોયું કોઈ દિવસ હાથમાં બંદૂક જોઈ, એમના હાથમાં લાકડી જોઈ, કોઈ દિવસ ગોળી મારી જોઈ, તલવાર જોયું, ચાકુ જોયું, છતાં પણ આપણને વિના શસ્ત્રે આપણો દેશને આપણને આઝાદી અપાઈ, અંગ્રેજો સાથે લડીને
अहिंसा तो करी नहीं, अहिंसा कोई दिवस कोई ने मार्या तो नहीं जेमने, अने साचू बोली पाचा एवं नहीं तो खोटू बोली ने, साचू बोली ने वगर शस्त्रे आपने एमने आजादी अपावी थी। एवं अपना आ गांधी बापू विषे अपने बहु बधु शीखवानुं छे, ए हमेशा साचू बोलता। क्यारेक एक प्रसंग एमने खोटू बोलवानो थयो तो त्यारे एमने बहु पछतावो थयो, त्यारथी ए कोई दिवस जूठू बोलता न हता। आवा अपना गांधी बापू हता। एमने तमने खबर तो गांधीजी कायम पोतड़ी पहेरता, केम एक पोतड़ी पहेरता, एक बार बनाव बन्यो तो के आपणा देशमां स्त्रीओ एमने पहेरवा वस्त्र नहोतुं, एमने जोयुं के एमने पहेरवा वस्त्र नथी तो बापु के मारे आवा वस्त्र पहेरवा जोईए नहीं। त्यारथी गांधी बापू पण एक ज पोतड़ी पहेरता हता। थैंक यू विद्यार्थी, चोपड़ी काढीने पाठ वांचजो।